नमस्कार अत्यार सुधीना तमाम खास समाचारों साथे हूँ सुझरणा आप जोई रहा छो मीडिया रिपोर्ट समाचारों राजकोट थी अहीं गैस सिलिंडर फाटता दंपती थयुं छे इजाग्रस्त सिलिंडर ब्लास्ट बाद घर में आग लागी चुकी हती आग थी घर नो तमाम सामान बळीने खाक थई गयो छे। जामनगर रोड पर बनी आ दुर्घटना डांगर कॉलेज पाछळ आवेली हाउसिंग आवास में दुर्घटना बनी। राजकोटना जामनगर रोड पर डांगर कॉलेज में आवेला हाउस बोट क्वार्टर में आज वहली सवारे पत्नी चा बनावती वेळाए गैस लीकेज थता ब्लास्ट थयो जेमां सड़कथी पत्नी ने बचावा जता तेना पति पण गंभीर रीते घायल थया। बन्ने सारवार माटे राजकोट सिविल होस्पिटल में खसेड़वामां आव्या छे। हाल महिलानी हालत गंभीर जणावाई रही छे। હું તો હુસો તો હજી ને ઘરના ગરમ પાણી કરવા ગયા સમજા હું તો લાઇટર મેલું છે ને સીધી આગ જ નીકળી હું હજી ઉઠો તો આગ નહીં આવો અવાજ થઈ ગયો સમજા બધું 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 પૂરું થઈ ગયું મકાન પૂરું થઈ ગયું આખું ભાઈ કાંઈ હાજરું જ નથી હું 10 લાખ રૂપિયો નાખી ખોમણા હા બેન હોય તો હા સાંભળી ક્યાંય હાજી નથી સમજા આટલો બધો ગેસ ઓલું હોય ને સિલિન્ડર એ નીકળી ગયો હું હોય કાંઈ ખબર નથી મને તો હું જોવાનું વ્યસ્ત જ નથી આ ભરાકોથી ખબર છે ભાઈ। રાજકોટની બીએ ડાંગર કોલેજની પાછળ આવેલા ઘરમાં જોઈ શકાય છે કે આગજનીનો બનાવ છે તે સામે આવ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ ગેસ સિલિન્ડર હતું કે જે લીક હતું અને તેના જ કારણે શોર્ટ સર્કિટ થઈ હતી અને ત્યારબાદ શોર્ટ સર્કિટ થવાના કારણે આગજનીનો બનાવ છે તે સામે આવ્યો હતો અને આ ઘરની અંદર જે દંપતી હાજર હતું તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે કે જે દિનેશભાઈ નામના વ્યક્તિ છે તેમને 20% તેઓ દાજી ગયા છે જ્યારે કે તેમના પત્ની છે તે 90% સુધી દાજી ગયા હોવાનું પણ હાલ અત્યારે સામે આવી રહ્યું છે ને જે મહિલા છે તેમની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે ત્યારે તેમના સગાવાલા આપણી સાથે છે શું કહેશો કયા પ્રકારનો બનાવ બન્યો હતો અને ક્યારે બનાવ બન્યો હતો સવારે 8 થી 8:15 વાગે ઉઠ્યા એટલે એને લાઇટ ચાલુ કરી લાઇટ ચાલુ કર્યો પણ બરાબર શોર્ટ સર્કિટના હિસાબે હે ને દાજ ઉપડી ગયા આપણે બ્લાસ્ટ થયો એક જાતનો તે પછી તરત જ અમે એને 108ને ફોન કરાવ્યો ફોન 108 આવી ગઈ અને બેન વધારે દાજી ગયા હે ભાઈ ઓછા દાજ્યા અને જે એનો જણ હતો ને એ નીચે બાથરૂમમાં હતો એટલે એને દાજ્યા નથી આ રીતે બનાવ બન્યો છે અને અત્યારે સિવિલમાં છે અને ન્યાના ડૉક્ટરે એમ કહેવું થાય છે કે 20% જેવા પુરુષ દાજી ગયેલા અને એને 80-90% જેવું છે ને લેડીઝ દાજી ગયેલા છે તે ચોક્કસ તો 80-90% છે તે મહિલા છે તે દાજી ગયેલી છે। હું ફરી એક વખત કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવે જ્યારે કે અહીંયા દબાવવાનો પ્રયત્ન કર્યો હતો સ્વિચ દબાવવાનો ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો અને જોઈ શકાય છે કે ગંભીર રીતે જે મહિલા છે તે ઇજાગ્રસ્ત થઈ છે સાથોસાથ તેમના પતિ છે તેમને 15-20% જેટલા તેઓ દાજી ગયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ। તો રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે ત્યારે રાજકીય ઉથલપાથલને લઈને ભર શિયાળે જાણે કે રાજકારણ ગરમાયું છે। સુરતમાં આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટર પાર્ટી છોડે તેવી ચર્ચા વહેતી થઈ છે। આમ આદમી પાર્ટીએ પોતાના જ કોર્પોરેટર વિપુલ બોવલિયાને ભાજપના ઇશારે કામ કરતા હોવાનું કહીને ખુલાસો માંગ્યો છે અને હકાલપટ્ટીની તૈયારી કરી છે। આ તરફ વડોદરા શહેર કોંગ્રેસમાં જોરદાર ઘમાસાણ છેડાયો છે। પક્ષના જ નેતાઓ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર એકબીજા પર નિશાન સાધી રહ્યા છે। આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં ગીતા પરમાર મેયર બનતા નારાજ થયેલા ભાજપના 5 કોર્પોરેટર રાજીનામાની ચીમકી ઉચ્ચારી તો સાબરકાંઠાની તલોદ નગરપાલિકામાં ભાજપના 5 કોર્પોરેટર્સે રાજીનામા ધરી દીધા છે। વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક પાર્ટી પક્ષમાં ઉભા થયેલા વિવાદને લઈને ચિંતિત છે અને ઝડપથી ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરાઈ રહ્યા છે। તો આ તરફ ગોપાલ ઇટાલિયાના ગઢમાં આપની મુશ્કેલી જાણે કે વધી ચૂકી છે, આપના કેટલાક કોર્પોરેટર પાર્ટી છોડે તેવી ચર્ચા ચર્ચાઈ રહી છે। સુરતમાં પાર્ટીના કહ્યામાં નથી રહ્યા આપના કોર્પોરેટર વિપુલ બોવલિયાને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। સુરત આમ આદમી પાર્ટી તરફથી અપાય છે કારણદર્શક નોટિસ, પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો બોવલિયા પર આરોપ લગાવાયો છે। બોવલિયા ભાજપના ઇશારે કામ કરતો હોવાનું મહેન્દ્ર નાવડિયાનું કહેવું છે। ભાજપના ઈશારે આમ આદમી પાર્ટી ભંગાણ કરવાની પ્રવૃત્તિ આ વિપુલભાઈ કરી રહ્યા હતા એ બદલ પાર્ટી
એને ઘણીવાર સમજાવેલા છે કે ભાઈ તમે પૈસાની લાલચમાં આંધળા બની અને સાથી કોર્પોરેટરને પૈસા લઈને ભાજપ જોડાવા માટે આવું બધું ના કરો, અને બીજા કોર્પોરેટરો પણ આ બાબતમાં પાર્ટીના કાર્યાલય મુખ્ય કાર્યાલય ધ્યાન દોરવામાં આવ્યું હતું, અને એ બારામાં આમ આદમી પાર્ટી એના વતી આજે ખુલાસો માંગ્યો છે કે ભાઈ તમે આ શું કરી રહ્યા છો. આમ આદમી પાર્ટીને માત્ર 15 દિવસમાં જ વધુ એક મોટો ઝટકો લાગવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અગાઉ 17 જાન્યુઆરીએ વિજય સુવાળા અને મહેશ સવાણી આપને ટાટા બાય બાય કરી ચૂક્યા છે અને હવે આ નવો જ વિખવાદ સામે આવ્યો છે. એક તરફ જે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી જોરો શોરોથી આ ચૂંટણીમાં ઝંપલાવશે, પરંતુ હાલ આમ આદમી પાર્ટીની સ્થિતિ એવી થઈ ચૂકી છે કે તેણે પોતાના જ નેતાઓને સંભાળવા પડી ચૂક્યા છે. સૌથી પહેલા વિજય સુવાળા, ત્યારબાદ મહેશ સવાણીએ જે આમ આદમી પાર્ટી છોડી, અને ત્યારબાદ હવે વધુ એક બોવલિયા નામના કોર્પોરેટરનું નામ સામે આવી રહ્યું છે જેમને કારણદર્શક નોટિસ ફટકારવી પડી છે, જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું. વડોદરા શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. શહેર કોંગ્રેસના નેતા અને વોર્ડ નંબર 7ના આગેવાન ભાવિક અમીની ફેસબુક પોસ્ટ પર કોંગ્રેસના અન્ય કાર્યકરો અને અગ્રણીઓ કમેન્ટ કરી તેમને સમર્થન આપી રહ્યા છે. ભાવિક અમીને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મૌલિન વૈષ્ણવ છે ત્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે. જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન પઢિયારે પણ મૌલિન વૈષ્ણવ વિરુદ્ધ કમેન્ટ કરતા લખ્યું છે કે મૌલિન વૈષ્ણવ કોર્પોરેશનની ચૂંટણી લડીને જીતી બતાવે. આ વિવાદને પગલે વડોદરા શહેર કોંગ્રેસમાં આગામી સમયમાં ઘણા રાજીનામા પડી શકે છે. તો આ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ માટે 7 દાવેદારો લોબિંગ કરતા હોવાની પણ ચર્ચા છે. અત્યાર સુધી અહીંયા જે નેતૃત્વ છે વડોદરા શહેરનું કે તમારે એની અંદર, એ એમના અંડરમાં આવે જ છે, એને આપણે નકારી ના શકાય. તો આજે 25 વર્ષથી જ્યારે આ નેતૃત્વ અંડર જ્યારે કામ થતું હોય અને એના પરિસ્થિતિના જે પરિણામો તમે જુઓ, તો જે દિવસે ને દિવસે જ્યારે આપણે સત્તાથી વિમુખ થતા જઈએ, જે બચી કૂચી જે આપણી જમા પૂંજી હોય તેને પણ જો આપણે વેડફી નાખતા હોય, તો ચોક્કસપણે જ્યાં સુધી એમનું એ નેતૃત્વનું પરિવર્તન નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસની પરિસ્થિતિ આવી જ રહેશે. જસદણ ભાજપમાં પણ રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીએ નિવેદન આપ્યું છે. સોનલબેન વાસાણીના આક્ષેપ પર તેઓએ જવાબ આપતા જણાવ્યું કે મેં સોનલબેનનું કોઈ ટોર્ચર નથી કર્યું. મહિલા મોરચાના અન્ય બહેનોને યુપી મોકલવાની તેઓએ વાત કરી હતી. સોનલબેને કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું અને કુંવરજીના કાર્યક્રમમાં ન જવા માટે દબાણ કરતા હોવાનો પણ તેમના પર આરોપ લગાવાયો હતો. ખરેખર તો શું યુપીની અંદર 5-7 બહેનો મેથી પહેલા જિલ્લામાંથી મોકલેલા, અને ત્યારે એ વખતે સોનલબેનને બધે ગયા હતા. નેક્સ્ટ ટાઈમ પાછળ જવાનું હતું એટલે એમને પ્રદેશમાંથી વાત કરવામાં આવી કે તમે બીજા, એટલે મેં એને એમ કીધું કે ગઈ વખતે જે બહેનો ગયા છે એને બદલે બીજા બહેનો મોકલો 5-7, એમને લાભ મળે. ભાઈ આ વાત બીજી વાત જ કાંઈ નથી. મેં એમને કાર્યકારી પ્રમુખ તરીકે પણ અમે અહીંથી જિલ્લામાંથી મૂકેલા, એ ટેમ્પરરી હોતું હોય છે, અમે જ્યારે રેગ્યુલર મળતા હોય ત્યારે અમે એને ચેન્જ કરતા હોઈએ છીએ, બાકી કોઈ બીજું છે નહીં આમાં વાતમાં. બુધવારે જસદણ તાલુકા ભાજપ મહિલા મોરચાના કાર્યકારી પ્રમુખ પદેથી સોનલબેન વસાણીએ રાજીનામું આપ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે મનસુખ રામાણી અને કુંવરજી બાવળિયાના કાર્યક્રમોમાં હાજરી ન આપવા દબાણ કરતા હતા. મહિલા મોરચામાં થોડા સમય પહેલા મારી કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક થઈ હતી. રાજીનામું આપવાનું કારણ એ છે કે હું 4 વર્ષથી ઓલરેડી કોર્પોરેટર ચેરમેન પદ ઉપર છું, પણ જ્યારે મને કાર્યકારી પ્રમુખ જ્યારે બનાવે ત્યારે સંગઠનની અમુક જવાબદારીઓ વધી જતી હોય છે, જેથી કરીને થોડી સક્રિયતા હરેક જગ્યાએ જવાનું. તો ક્યાંક ને ક્યાંક અમારા મનસુખભાઈ રામાણી છે એના અંદરોઅંદરના એને અને કુંવરજીભાઈને શું હોય મને બી નથી ખબર, પણ મને જ્યારે ને ત્યારે નાની નાની વાતમાં એવી ટોર્ચર કરવામાં આવે કે તારે એના કાર્યક્રમમાં નથી જવાનું, તારે મતલબ કે હમણાં એક પારિવારિક પ્રસંગમાં જમવા જવાનું થયું સોમનાથ, તો એવું કીધું કે તારે તો એવી રીતે જેમ ત્યાં લાડવા ખાવા ઉપડી જઈશ ને તો તને જિંદગીમાં કોઈ ભાજપમાંથી કાંઈ મળવાનું જ નથી.